नमस्कार विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। स्वामीनारायण इंटरनेशनल स्कूल राणीप आज धोरण 12 नी अंदर अपने वार्षिक हिस्साओं में एक्जाम्पल नंबर 2 स्टार्ट करिए। दाखलो तमने आ प्रमाण आपेलो छे, जोईए तो जय अने विजय एक पेढ़ी भागीदारों छे। आ दाखला में अंदर तमने नफा नुकसान प्रमाण आप्युं नथी, एटले के सरखा हिस्सो लेवानुं छे। सौथी पहेला आपणे जे काम करीए छे, हवाला टीक करी दईए। सौथी पहेलो हवालो छे अगाउथी चूकवेल वीमा प्रीमियम 200, तो वीमा प्रीमियममां टीकमार्क करीशुं। पछी जय 2000 मूळ किंमतनो माल અંગત વપરાશ માટે લઈ જાય છે। અંગત વપરાશ એટલે કે ઉપાડ, કોઈ પણ ભાગીદાર છે એ અંગત વપરાશ માટે લઈ જાય તો એને ઉપાડ કહીશું આપણે, તો એની ટીક ક્યાંય આવશે નહીં। નંબર 3, 28/3/2007 રોજ 4000 કિંમતનો માલ શાક પર ખરીદ્યો જેની નોંધ કરવાની બાકી છે, એટલે નહીં નોંધેલ ખરીદી આવશે। આગળ ખરીદી છે તો ખરીદીનો સંબંધ છે લેણદાર જોડે, તો લેણદારોમાં ટીક કરીશું આપણે। આગળ દેવાદારોમાંથી 400 લેણું ડૂબત છે, ડૂબત એટલે ડૂબી ગયું એટલે ઘાલખાદ। તમને ઘાલખાદનો બીજો શબ્દ આપ્યો છે ડૂબત, ડૂબત એટલે ઘાલખાદ, તો ઘાલખાદ હવાલાની આપી છે 400 રૂપિયા અને ઘાલખાદ અનામત છે 5% લેખે। આગળ દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી, બરાબર, દેવાદાર પર જે વટાવ અનામત લઈએ છીએ એ જરૂર નથી, એટલે જે રકમ આપી છે એઝ ઇટ ઇઝ આપણે એને બતાવીશું। આગળ પ્લાન્ટ યંત્રો ઉપર 20% અને ફર્નિચર ઉપર 5% લેખે ઘસારો આપવાનો છે, એટલે પ્લાન્ટ યંત્રોમાં ટીકમાર્ક કરીશું અને ફર્નિચરમાં ટીકમાર્ક કરીશું। ઓકે, બીજી વસ્તુ તમને આપેલી છે ગુપ્ત હવાલો, તો કારખાનાનો ભાડોપટ્ટો આપ્યો છે 31/3/2021, તો જ્યાં તારીખ આપેલી હોય ત્યાં ટીકમાર્ક કરીશું। અને વિજયની લોન આપી છે, વિજય ભાગીદાર છે તો એની લોન આપી છે 1/10/2016 બે ગુપ્ત હવાલા છે। ઓકે, તો દાખલો સ્ટાર્ટ કરીએ। સૌથી પહેલાં આની અંદર જોવાનું છે કે આ દાખલાની અંદર તમારા ચાલુ ખાતા છે, બરાબર, તો ચાલુ ખાતા છે તો ભાગીદારના ચાલુ ખાતા બનાવીશું, મૂડી ખાતા અલગથી બનાવવાની જરૂર નથી, એ આપણે પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ મૂડી તરીકે લખવાના છે। ઓકે, જો કોઈને ઈચ્છા એવી કે સર મારે મૂડી ખાતું અલગથી બનાવવું છે, તો જેમ આપણે ભાગીદારના ચાલુ ખાતા બનાવ્યા છે એ રીતે મૂડી ખાતું આપણે અલગથી બનાવી શકીએ, પણ આપણે રેકમેન્ડ એવું કરીએ છીએ કે જ્યારે ચાલુ ખાતા આપ્યા હોય તો ચાલુ ખાતા બનાવીશું, મૂડી ખાતા પાકા સરવાયામાં ડાયરેક્ટ લખી દેવાના છે। ઓકે, તો અહીંયા મૂડી ખાતા આપ્યા છે તો સ્ટાર્ટ કરીએ છીએ, તો મૂડી ભાગીદારના પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ, તો જૈની મૂડી છે આપણી પાસે 80,000 અને વિજયની મૂડી છે 60,000। ઓકે, ચાલુ ખાતા આપ્યા છે તો ચાલુ ખાતા જય અને વિજયને આપ્યા છે, હવે ચાલુ ખાતાની પર્ટિક્યુલર કંઈ બાકી નથી હોતી, ચાલુ ખાતાની ઉધાર બાકી હશે તો ઉધાર બાજુ લખીશું, જમા બાજુ હોય તો જમા બાજુ લખીશું, જેમ મૂડી ખાતાની તમને બાકી ખબર છે જમા છે તો મૂડી દેવા એટલે જમા બાજુ લખ્યું, તો ચાલુ ખાતાની કોઈ ફિક્સ બાજુ નથી, તો જયની બાકી છે જમા, તો અહીંયા ચાલુ ખાતાની જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા, ફક્ત જયના ખાતામાં લખીશું 20,000, વિજયમાં ડેશ, એવી રીતે વિજયની ઉધાર બાકી આપી છે તો લખીશું બાકી આગળ લાવ્યા, જયમાં ડેશ આવશે અને વિજયમાં આવશે 5,000, એટલે જેની જમા બાકી છે જમા બાજુ લખીશું, ઉધાર બાજુ છે ઉધાર બાજુ લખીશું। આગળ આખા સ્ટોક, હવે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે આખા સ્ટોક જો તમને હવાલામાં આપ્યો હોય તો આપણે બે અસર આપીએ છીએ, એક તો વેપાર ખાતાની જમા બાજુ અને બીજું પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ એટલે કે ઉધાર બાજુ। અહીંયા તમને કાચા સરવાયામાં આખા સ્ટોક આપ્યો છે અને બાકી કઈ આપી છે ઉધાર, તેનો ફિક્સ મતલબ થઈ ગયો કે વેપાર ખાતાની જમા બાજુ તો આવશે નહીં, તો ક્યાં આવશે, તો બીજી એન્ટ્રી આપણી છે પાકા સરવાયામાં મિલકત લેણા બાજુ, તો ઉધાર બાકી ત્યાં આવે છે તો ત્યાં લખીશું, તો અહીંયા આવશે આખર સ્ટોક 27,300। આગળ પછી તમને વેપાર ખાતું આપ્યું છે, હવે સમજી લો વેપાર ખાતું એટલે અહીંયા આગળ જે વેપાર ખાતું છે ને એ બનાવવાનું નથી, સુધારેલું વેપાર ખાતું બનાવવાનું છે, પણ જ્યારે પણ દાખલો પૂછાય તો વેપાર ખાતું તો બનાવી જ દેવાનું છે આ રીતે, તો વેપાર ખાતાની બાકી કઈ આપી છે, તો જમા બાજુ આપી છે, ઇન્ડાયરેક્ટલી તમને કાચો નફો આપ્યો કહેવાય, તો વેપાર ખાતાની જમા બાજુ લખીશું અહીંયા આગળ બાકી આગળ લાવ્યા, તો અહીંયા વેપાર ખાતાની બાકી છે 30,900। આગળ પછી આપ્યું છે હાથ પર રોકડ, મતલબ કે રોકડ સિલક, તો રોકડ સિલક ક્યાં આવશે, તો પાકા સરવામાં મિલકત લેણા બાજુ, તો લખીશું અહીંયા આગળ હાથ પર રોકડ,
तमने आपी छे 280। अगर बैंक में चालू खातु तो बैंक में चालू खातु पण क्या आवशे तो बाकी जोवानी उधार बाकी छे तो मिलकत लेना बाजू बैंक में चालू खाते तो बैंक में चालू खाते आप्यु छे आपणने 7000 रुपया। अगर बैंक में बांधी मुदतनी थापण बांधी मुदतनी थापण ने आपणे ओळखी छे फिक्स डिपोजिट एनी पण बाकी कई आपी छे तमने उधार उधार बाजू लखीशू बैंक में बांधी मुदतनी थापण तो थापण तमने आपी छे 40000 रुपया। आगळ देवादार तो देवादारनु आपणने कोष्टक आप्यु छे तो देवादारमां लखीशुं आपणे 18400। कोष्टकमां फरी एकवार ज्यारे कोष्टकनुं प्लस माइनस थई जाय पछी लास्टमां आपणे रकम बारना खानामां मूकीशुं। आगळ पगार आप्यो छे 18500। पगार नफानुकसान खातानो खर्च छे तो नफानुकसान खातानी उधार बाजू पगार 18500। आगळ फ्रीहोल्ड जमीन आपी छे। हवे फ्रीहोल्ड जमीन एटले मिलकत कहेवाय मिलकत एटले आवशे मिलकत लेना बाजू तो लखीशुं अहींया आगळ फ्रीहोल्ड जमीन जमीन तमने आपी छे 60000 ની तो लखीशुं फ्रीहोल्ड जमीन 60000। कोई हवालो छे नहीं डायरेक्ट बारना खानामां लखीशुं 60000 डायरेक्ट बार। आगळ ऑफिस यंत्रो तमने आप्या छे એની અંદર હવાલો છે તો લખીશું અહીંયા આગળ ઓફિસ યંત્રો હવાલો છે અંદરના ખાનામાં રકમ આવશે 20000। એના પછી ફર્નિચર અને ફિક્ચર્સ એ પણ અહીંયા છે ફર્નિચર અને ફિક્ચર્સ હવાલો છે અંદરના ખાનામાં લખીશું 5000 અને કારખાનાનો ભાડાપટ્ટો આપ્યો છે કારખાનાનો ભાડાપટ્ટો એ તમને આપ્યો છે 30000 ગુપ્તાવાલો છે અંદરના ખાનામાં ઓકે। એના પછી આપી છે વિજયની લોન વિજયની લોન વિજય ભાગીદાર છે ભાગીદાર પેઢીને લોન આપે છે બરાબર છે તો આપણું દેવું થશે તો લખીશું અહીંયા આગળ દેવા બાજુ વિજયની લોન એમાં પણ ગુપ્તાવાલો છે એટલે અંદરના ખાનામાં આવશે 30000 રૂપિયા। દેવાદાર પર વટાવ અનામત તો આપણે આગળ આગળ હવાલો જોયો કે હવે દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી એટલા માટે આપણે અહીંયા આગળ લખીશું દેવાદાર પર વટાવ અનામત છે ડાયરેક્ટ એની એન્ટ્રી આવશે નફા નુકસાન ખાતાની જમા બાજુ દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયામાં આપ્યું છે 380। ગાલખાત અનામત આપ્યું છે ગાલખાત અનામત હવાલો તો અહીંયા જો ગાલખાતનું કોષ્ટક છે આપણી પાસે તો છેલ્લે લખ્યું છે ગાલખાત અનામત કાચું સરવૈયું તો ગાલખાત અનામત કાચું સરવૈયું આપણી પાસે છે 1000 રૂપિયા ઓકે। પછી વીમા પ્રીમિયમ વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાનો ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વીમા પ્રીમિયમ અંદરના ખાનામાં લખીશું હવાલો છે એટલા માટે 1000 રૂપિયા। પ્રિન્ટિંગ અને સ્ટેશનરી એ પણ નફા નુકસાન ખાતાનો ખર્ચ છે પ્રિન્ટિંગ અને સ્ટેશનરી 600 રૂપિયા। આગળ લેણદારો તમને આપ્યા છે બરાબર તો લેણદારોમાં હવાલો છે તો પાકા સરવૈયા મૂડી દેવા બાજુ લેણદારો અંદરના ખાનામાં લખીશું આપણે 12000। આગળ ગાલખાત આપી છે તો ગાલખાત કાચું સરવાયું આપણે કાચા સરવાની એન્ટ્રી આપી છે તો ગાલખાત કાચું સરવાયું 200 રૂપિયા। જાહેરાત ખર્ચ ખર્ચ છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જાહેરાત ખર્ચ 600 રૂપિયા અને છેલ્લે મુસાફરી ખર્ચ 400 રૂપિયા। કોઈ પણ જાતના ખર્ચ છે તમે વેચાણ કરો ત્યારના એ બધા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે ઓકે। હવે સ્ટાર્ટ કરીએ છીએ હવાલો હવાલા નંબર પહેલો છે
અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 200 નું છે, બરાબર છે? તો અહીંયા આગળ તમને આપ્યું છે વીમા પ્રીમિયમ 1000, તો અગાઉથી ચૂકવેલ જતું હોય, અગાઉથી ચૂકવેલ એટલે સમજી લો આવતા વર્ષ માટેનું છે, બરાબર? આવતા વર્ષ માટેનું હોય તો એને આપણે અગાઉથી ચૂકવેલું કહીશું. તો યાદ રાખો, તમે જે હિસાબો બનાવો છો એ પર્ટિક્યુલર એક વર્ષના બનાવો છો, બરાબર? તો અગાઉથી ચૂકવેલ છે તો એને હાલ પૂરતું માઇનસ કરી નાખો, એ પછી આવતા વર્ષમાં આપણે ઇન્ક્લુડ કરી દઈશું. તો અહીંયા આગળ 1000 આપણું વીમા પ્રીમિયમ છે, અગાઉથી ચૂકવેલ આપણું 200 છે, તો 1000માંથી આપણે 200 માઇનસ કરીએ એટલે આવશે 800. હવે એન્ટ્રી જોઈએ. ઉધારમાંથી કંઈ પણ વસ્તુ માઇનસ થાય તો એને કહેવાય જમા એન્ટ્રી, બરાબર? તો આ જમા એન્ટ્રી આપી તો બીજી ઉધાર આપવી પડશે, તો પાકા સરવાયામાં આપીશું મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ જેટલાથી પ્લસ માઇનસ છે એટલી રકમ 200 રૂપિયા. બીજો હવાલો જોઈએ. જય રૂપિયા 2000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે લઈ ગયા. અંગત વપરાશ એટલે શું કહેવાય? ઉપાડ. ભાગીદારનો ઉપાડ ક્યાં આવશે? તો કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. ઉપાડની હંમેશા બાકી શું હોય? ઉધાર. તો ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ લખીશું ઉપાડ કૌંસમાં અંગત વપરાશ માટે. કોણ લઈ ગયું છે? જય 2000ની કિંમતનો માલ. તો અહીંયા લખીશું 2000. ઓકે, એન્ટ્રી એ પહેલી આપી ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાજુ, એટલે ઉધાર એન્ટ્રી છે. બીજી જમા, અન્ય રીતે ગયેલ માલ. અન્ય રીતે એટલે ઉપાડથી માલ જાય છે, તો વેપાર ખાતાની જમા બાજુ અન્ય રીતે ગયેલ માલ છે એમાં લખીશું ઉપાડથી ગયેલ માલ. કોણ લઈ ગયું છે? તો કે જય 2000નો માલ. ઓકે, હવાલા નંબર 3 જોઈએ કે 28/3/2007 રૂપિયા 4000ની કિંમતનો માલ શાક પર ખરીદ્યો, જેની નોંધ કરવાની બાકી છે. તો ખરીદ્યો માલ છે અને એની નોંધ કરવાની બાકી છે, તો અહીંયા લખીશું ખરીદીમાં રૂપિયા 4000. તો નહીં નોંધેલ ખરીદી કરીને 4000, ખરીદ પરત નથી, ડાયરેક્ટ બહાર આપીશું 4000. પહેલી એન્ટ્રી આપી વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા આગળ. હવે બીજી એન્ટ્રી આપવાની છે જમા બાજુ. જો ખરીદીમાં પ્લસ થાય તો ખરીદીને કોને સંબંધ છે? લેણદારો જોડે. તો લેણદારોમાં પ્લસ કરવાનું છે, તો લેણદારોમાં પ્લસ કરીશું પ્લસ નહીં નોંધેલ ખરીદી 4000. એડ કરીએ એટલે કેટલા આવશે? 16000. આગળ, કુલ દેવાદારોમાંથી 400નું લેણું ડૂબત છે. ડૂબત એટલે ખાલખાત. હવે દેવાદારમાં જે એન્ટ્રી આપો એ એન્ટ્રી પહેલાં જોઈ લેવાનું, ક્યાંય નહીં નોંધેલ વેચાણ હવાલામાં આપ્યું નથી ને, તો આ દાખલા પૂરતું નહીં નોંધેલ વેચાણ આપ્યું નથી, તો નહીં નોંધેલ વેચાણ ડેસ આવશે અને ટોટલ બાર કરીએ તો 18400. હવે એમાંથી શું લખ્યું છે? કે 400નું જે લેણું છે ડૂબત છે. ડૂબત એટલે ઘાલખાદ. તો ઘાલખાદ હવાલાની તમને આપી છે અહીંયા 400 રૂપિયા. તો 400 રૂપિયા માઇનસ કરીએ એટલે કેટલા આવશે? 18000. ઓકે, હવે 400 ઘાલખાદ હવાલાની એન્ટ્રી અહીંયા પહેલી અસર આપી. તો બીજી અસર આપવી પડે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાદ હવાલો, તો ત્યાંની જે 400ની એન્ટ્રી છે એ ફરીથી અહીંયા આપીશું 400. ઓકે, અને બીજું શું કીધું છે? ઘાલખાદ અનામત હવાલો છે એ 5% લેકે રાખવાનો છે. તો 18000ના આપણે 5% લઈએ તો આવશે 900, માઇનસ કરીએ તો આવશે 17100. હવે ઘાલખાદ અનામત હવાલો છે તો અહીંયા લખ્યું છે ઘાલખાદ અનામત હવાલો, તો અહીંયા આવશે 900. ટોટલ કરીને 12 મૂકી દઈએ આપણે તો અહીંયા આવશે 1500. 1500 માઇનસ 1000 એટલે 500. હવે અહીંયા દેવાદાર પર વટાવ અનામત હવાલો, એના પછીનો જે આપણને આપ્યું છે હવાલા નંબર 5, એમાં લખ્યું છે કે દેવાદાર પર વટાવ અનામતની હવે જરૂર નથી. જરૂર ના હોય તો ડેશ કરી દો. 12 શું આવશે? 17100. એટલે ટૂંકમાં એવું યાદ રાખવાનું જે કોષ્ટક છે, કોષ્ટક આખું ફિલ કરીને પછી 12 રકમ મૂકો. અહીંયા પણ ઘાલખાદનું કોષ્ટક છે આખું ફિલ થઈ જાય પછી એને કિંમત છેલ્લે 12 મૂકીશું આપણે. ઓકે, છેલ્લો હવાલો જોઈએ તો પ્લાન્ટ અને યંત્રો પર 20% અને ફર્નિચર ઉપર 5% ઘસારો ગણવાનો છે. તો ઓફિસ યંત્રો છે તો ઓફિસ યંત્રો ઉપર આપણે ઘસારો ગણીએ 20%. 20000ના 20% લઈએ તો આવશે 4000, માઇનસ કરીશું એટલે 16000. પ્લાન્ટ યંત્રો છે તો ઘસારો ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ટાઇટલ ઘસારો યંત્રો, જેટલાથી પ્લસ માઇનસ થઈ હોય રકમ 4000. એ રીતે ફર્નિચર ઉપર 5% લખે ઘસારો ગણવો છે તો 5000ના 5% લઈએ
250 माइनस करिए 4750, तो बीजी एंट्री नो फंक्शन खाता की उधर बाजू फर्निचर अने फिक्चर्स जेटा थी प्लस माइनस थी रकम 250 रुपया। आग जो हवाला तमारा कम्प्लीट थी गया है, गुप्ता वालों जी गुप्ता वालों पहलो कि तमने आप कारखाना भाड़ापटो 2021 सुधी। हवे अहीं आगे जे 2021 आप्युं छे बराबर, तो टोटल अपना वर्ष चालू थई जे 2015 थी 2016 बराबर, तो 2016 थी गणीए तो 17, 18, 19, 20, 21 पांच वर्षनो आपणे भाड़ापट्टो लेवानो छे। तो अहीं आगे तमने जे भाड़ू आप्युं छे ने ए टोटल पांच वर्षनुं आप्युं छे, 30,000 जे कारखानानुं भाड़ू छे ए 30,000 पांच वर्ष माटेनुं छे, तो आपणे एक वर्ष माटेनुं लेवानुं छे ने लखीशुं માંડી વાળ્યા 30,000 ભાગ્યા 5 કરીશું એટલે એક વર્ષનું ભાડું 6,000 આવશે, તો 6,000 આપણે માંડી વાળીએ એટલે આવશે 24,000। ઓકે, હવે બીજી વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે કારખાનાનો ભાડાપટ્ટો છે, નામ છે કારખાના, તો આપણે અગાઉ વાત કરી એમ કે કારખાનાને લગતા કોઈપણ જાતના ખર્ચા આવે તો ક્યાં લખવાના રહેશે, તો કે વેપાર ખાતાની ઉધાર બાજુ। જો અહીંયા કારખાના સિવાયનો ભાડાપટ્ટો હોય કોઈ પણ મિલકતનો તો આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ, પણ કારખાનાને લગતા ખર્ચા હોય તો વેપાર ખાતાની ઉધાર બાજુ લખીશું। અહીંયા લખીશું કારખાનાનો ભાડાપટ્ટો કૌંસમાં માડી વાળ્યા જેટલાથી પ્લસ માઇનસ થઈ એવી રકમ। છેલ્લો આપણો હવાલો જોવા જઈ રહ્યા છે ગુપ્તા હવાલો, જેની અંદર વિજયની લોન કીધી છે આપણને। હવે વિજય શું છે? ભાગીદાર છે। વિજય ભાગીદાર હોય તો આપણને ખબર છે કે જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે ત્યારે 6% લેખે વાર્ષિક વ્યાજ લેવાનો એને અધિકાર છે। તો આપણે એની કેલ્ક્યુલેશન કરીએ છીએ, તો વિજયની લોન છે આપણી 30,000, તો અહીંયા આવશે લોન પર વ્યાજ કૌંસમાં વિજય 30,000 લોન છે 6% લેખે। હવે અહીંયા તારીખ આપી છે આપણને 1/10/2016, તો 10 ગણીએ તો 10, 11, 12, 1, 2, 3 છ મહિનાનું વ્યાજ ગણવાનું છે, ગુણ્યા 6/12 કેલ્ક્યુલેશન કરીએ આપણે તો આવશે 30,000 × 6% × 6/12 એટલે આવશે 900 રૂપિયા। તો લોન પર વ્યાજ આપણે લઈએ તો અહીંયા વિજયની લોન છે તો અહીંયા આવશે પ્લસ વ્યાજ 900 એડ કરીએ એટલે 30,900। પહેલી એન્ટ્રી મૂડી દેવા બાજુ એટલે જમા બાજુ આપી છે, બીજી એન્ટ્રી આપીશું ઉધાર બાજુ, તો અહીંયા લખીશું લોન પર વ્યાજ 900 રૂપિયા। ઓકે, હવે જોઈ લઈએ બધી એન્ટ્રી તો બહાર છે ને, લગભગ બધી એન્ટ્રી બહાર છે, હવે ટોટલ લઈ લઈએ આપણે। સૌથી પહેલાં વેપાર ખાતામાં જમા બાજુ 32,900 ડિફરન્સ, કાચો નફો ટ્રાન્સફર થશે નફા નુકસાનની જમા બાજુ, કાચો નફો 22,900 ઉધાર બાજુનું ટોટલ કરી પહેલાં 18,500, 800, 600, 600, 400, 500, 4,000, 250, 900 એટલે આવશે 26,550 ડિફરન્સ લઈએ તો આવશે 32,70 આવ્યું ચોખ્ખી ખોટ ટ્રાન્સફર થશે નફા નુકસાન ખાતાની ફાળવણી ખાતાની ઉધાર બાજુ, ચોખ્ખી ખોટ 32,70 અહીંયા આગળ કોઈ એન્ટ્રી છે નહીં એટલે ડાયરેક્ટ 32,70નો ડિફરન્સ આવશે એને કહેવાશે વહેંચણી પાત્ર ખોટ, જે આપણે જય અને વિજયના જો નફા નુકસાન વેચીના પ્રમાણમાં વેચીશું એટલે આવશે 1635 અહીંયા આવશે ખોટ 1635 1635। હવે અહીંયા જઈનું જમા બાજુનું ટોટલ વધારે છે એટલે અહીંયા લખીશું
20,000 मध्ये माइनस करिए डिफरन्स आवे 16,365 बाकी आगळ लई गया एवी रीते विजयनु उधार बाजू टोटल करीशू तो 66,35 डिफरन्स 66,35 बाकी आगळ लई गया। हवे जे जयनो जे डिफरन्स छे अहींया उधार बाजू छे तो जमा बाजू लखीशू ए लखीशू चालू खाता કોસમાં જઈ 16,365 અને જે વિજયનો ડિફરન્સ છે એ જમા બાજુ છે તો ઉધાર બાજુ લખીશું મિલકત લેણા બાજુ ચાલુ ખાતું કોસમાં વિજય 66,35 ટોટલ કરીએ મૂડીનું 1,40,000 ટોટલ 2,03,265 મિલકત લેવાનું ટોટલ કરી લઈએ 2,03,265। મિત્રો આ રીતે આપણે વાર્ષિક હિસાબનો એક્ઝામ્પલ નંબર 2 જોયો જેની અંદર મેઇન વસ્તુ આપણને ચાલુ ખાતા આપ્યા હતા તો ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે તમારે અલગથી ચાલુ ખાતા આ રીતે બનાવવાના છે ત્યારબાદ જે મૂડી છે એ બાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ડાયરેક્ટ લખવાની છે અને આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાની છે। આ રીતે આપણે દાખલો જોયો વાર્ષિક હિસાબનો। ધન્યવાદ।